राजकोटमां कोरोना दर्दीओना सगा हैरान थई रह्या छे। रेमडेसिविर इंजेक्शन न मळता हालाकी भोगवानो वारो आव्यो छे। एक तरफ सरकारनो पूरता इंजेक्शननो दावो, त्यारे बीजी तरफ दर्दीना सगा इंजेक्शन शोधी रह्या छे। वीटीवीनी सामे दर्दीना सगाए पोतानी वेदना ठालवी, घणा दिवसोथी इंजेक्शन शोधी रह्या छीए, वाकेनरीमां इंजेक्शन न मळ्या तो राजकोट आव्या, राजकोटमां पण इंजेक्शन नथी मळी रह्या। एक तरफ सरकार द्वारा कोरोना जे सतत वधी रह्यो छे तेने लईने जे इंजेक्शन छे ते पूरा पाड़वानी वात कहेवामां आवी रही छे, बीजी तरफ दर्दीओ छे ते हेरान थई रह्या छे। आपणे एमनी साथे वात करीशुं। काका, क्या गाम थी आवो छो अने क्या इंजेक्शन तमे ગોતો છો? વાંકાનેર તાલુકાના કણકોટ ગામ થી આવી છે, એટલે વાંકાનેર જ અમારે એડમિટ કર્યા દર્દીને, પણ હવે અહીંયા વાંકાનેરમાં છે નહીં, એટલે રાજકોટ કાલે આવ્યા હતા, આજે આવ્યા હતા, કેમ આ ઇન્જેક્શન મળ્યા નથી? પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન છે, પરંતુ દર્દીઓ કઈક અલગ જ વેદના ઠાલવી રહ્યા છે, દર્દીના સગા છે તેઓ અલગ વેદના ઠાલવી રહ્યા છે, કારણ કે જે રેમડેસિવિર ઇન્જેક્શન છે તે નથી મળી રહ્યા, એને લીધે દર્દીના સગા છે તે કહી શકાય મેડિકલ ભટકી રહ્યા છે। મોરબી વાંકાનેર બાજુથી આ દર્દીના સગા છે તે રાજકોટ આવ્યા છે ઇન્જેક્શન ગોતવા માટે, પરંતુ તેમને નથી મળી રહ્યા, એટલે તે નરી વાસ્તવિકતા આપની સામે છે કે ખરેખર ઇન્જેક્શનની જે અછત છે તે હજુ પણ વર્તાઈ રહી છે। સરકાર દ્વારા જે અહેવાલ છે વીટીવીનો, તેના ત્યારબાદ ચોક્કસપણે ઇન્જેક્શનનો જથ્થો છે તે રાજકોટ માટે ફાળવવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ તેની જે અછત છે તે યથાવત જોવા મળી રહી છે। કેમેરા પર્સન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેડા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।